બે લોકો છે જે જમીનની અંદરથી 40 કરોડ રૂપિયાનો કાઢવાનો દાવો કરે છે અને એ વિધિ કર્યા પછી આપણે ક્યાંય કામ નહીં કરવું પડે, આપણે ક્યાંય મજૂરી નહીં કરવી પડે, આપણે ક્યાંય નોકરી નહીં કરવી પડે, આપણે 40 કરોડ રૂપિયા છે તે મળી જાય છે. બસ એક વિધિ હોય છે, એક કુંવારી છોકરી હોવી જોઈએ, આ છોકરી એ વિધિમાં બેસવી જોઈએ. આવી વિધિ કરવામાં આવી, એ છોકરીને નગ્ન કરવામાં આવી અને એક ગોળ કુંડાળું કંકુથી કરવામાં આવ્યું, તેમાં ઉભય રાખવામાં આવી અને તેના પગમાં નાળિયેર બાંધવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વિધિ શરૂ થઈ છે. તો આવો જાણીએ કોણ છે આ બે લોકો જે 40 કરોડ રૂપિયા આ વિધિ કરીને કાઢી આપે છે. તો જોઈએ આ બંને કોણ છે અને ક્યાં આ ઘટના બની. નમસ્કાર દોસ્તો, વધુ એક સત્ય ઘટના સાથે મારું નામ છે દિલીપ મોરી. આ ઘટના છે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લો છે ત્યાંનો કવાડ તાલુકો છે. આ કવાડ તાલુકાનું એક ગામ છે. એ ગામમાં એક કિશોરી હોય છે જે પોતાનો પરિવાર જે તેનો હોય છે તે કોઈ એના કૌટુંબિકમાં મરણ પામ્યું હોય છે ત્યાં જાય છે 2 દિવસ માટે. છોકરી છે તે એકલી ઘરે હોય છે. આ સમયે ત્યાં એક મહિલા આવે છે. આ મહિલા આવે છે અને છોકરીને કહે છે કે થોડે દૂર મારી સાથે દુકાન સુધી ચાલ, એવું કહે છે અને આ છોકરીને ત્યાંથી દુકાન સુધી લઈ જવાનું કહે છે. એ જતા હોય છે તો આ મહિલાનો એક જમાઈ અને એનો ભાઈ આ બંને બાઇક લઈને આવે છે. મહિલાને અને પેલી છોકરીને એ બંનેને એ બાઇકની ઉપર બેસાડી લે છે. આ મહિલા એટલા માટે આ છોકરીને લઈ ગઈ હોય કારણ કે તેને 40 કરોડ રૂપિયા જોતા હોય છે અને આ છોકરીને એ વિધિમાં ઊભી રાખવાની હોય છે. એ વિધિ થઈ જાય એટલે મહિલાને 40 કરોડ રૂપિયા છે તે એ જે જગ્યાએ ત્યાંથી નીકળવાના હોય છે, જેથી કરીને તે તેને લઈ જાય છે બહાનો બનાવીને કે થોડે દૂર મારા દુકાન સુધી ચાલ. ત્યાંથી બાઇકમાં લઈ ગયા પછી થોડે દૂર જતાં એક ઇકો ગાડી લાવે છે. આ ઇકો ગાડીની અંદર ઓલરેડી 2 કે 3 લોકો સવાર હોય છે. એ ગાડીની અંદર આ તમામ લોકો છે, આ કિશોરી, આ મહિલા, તેનો જમાઈ અને તેનો ભાઈ, આ તમામ લોકો આ ઇકો ગાડીના મારફતે આગળ નદી હોય છે એ નદીના પટમાં પહોંચે છે. એ નદીના પટમાં પહોંચ્યા પછી ત્યાં એક ઓરડા જેવું હોય છે, મકાન જેવું હોય છે, ત્યાં તમામ લોકો આ લોકો પહોંચ્યા પછી રાત સુધી રહે છે અને રાત વીતી જાય છે. બીજે દિવસે સવાર થાય છે ત્યારે વધુ 2 લોકો આવે છે, એ શાયદ ભુવા કે તાંત્રિક હોય છે. આ બંને લોકો એ લોકો આવ્યા પછી કહે છે કે 40 કરોડ રૂપિયા કાઢવાના છે અને વિધિ કરવાની છે. એ છોકરીને રૂમની અંદર રાખવામાં આવે છે. જ્યારે આ મહિલા, તેનો ભાઈ, તેનો જમાઈ અને અન્ય 2 લોકો કે તેથી વધુ હોય આ તમામ લોકો છે ત્યાંથી જતા રહે છે. ત્યારબાદ આ બંને ભૂવા છે તે આ છોકરીને કશું કરે છે, એને એક મંત્ર આપે છે અને કહે છે કે આ મંત્ર તું બોલ્યા બોલ, મતલબ કે યાદ કરી લે, એને વારંવાર બોલીને યાદ કરી લે, આ મંત્ર તારે યાદ કરવાનો છે. તો છોકરી છે તે એ મંત્ર યાદ કરવામાં કરે છે અને આ બંને ભૂવા છે તે ત્યાંથી થોડા સમય બાદ જતા રહે છે. ત્યારબાદ બીજા દિવસે ફરી એક વખત આ ભૂવાઓ આવે છે. આવ્યા બાદ તે લોકો આ છોકરીને, તમામ જે બીજા હોય તેને ફરી એક વખત ત્યાંથી બહાર રવાના કરે છે. આ કિશોરી એકલીને એ રૂમની અંદર રાખે છે. એ રૂમની અંદર રાખ્યા પછી એની વિધિ શરૂ થાય છે. એક કંકુથી ગોળ રાઉન્ડ કરે છે. આ ગોળ રાઉન્ડ કર્યા બાદ છોકરીને 2 ઈંટો રાખે છે. આ 2 ઈંટો ઉપર આ છોકરીને ઊભી રાખવામાં આવે છે. ઊભી રાખ્યા બાદ તેના બંને પગ પર નાળિયેર બાંધવામાં આવે છે, કંકુનો ચાંદલો કરવામાં આવે છે અને તેના વાળ છે તે છૂટા કરાવી દેવામાં આવે છે. ત્યારબાદ વિધિ શરૂ થાય છે. વિધિ શરૂ થયા પછી આ બંને ભૂવાઓ છે તે કહે છે છોકરીને કે હવે તમને જે મંત્ર કીધો હતો એ આપ બોલો. આ નગ્ન છોકરી હોય છે તે આ મંત્ર બોલે છે. ભૂવા તેની વિધિ કરતા હોય છે. લગભગ 15 મિનિટ સુધી આ મંત્ર બોલ્યા બાદ તેને હેડકી આવવાની શરૂઆત થાય છે. હેડકી આવે છે એટલે ત્યાં આ મંત્ર છે તે બોલવાનું તેનાથી સ્ટોપ થઈ જાય છે. ત્યારબાદ આ બંને ભૂવા છે તે તેને કંઈક પીવડાવે છે અને પીવડાવ્યા બાદ એ છોકરી ત્યાં બેહોશ થઈ જાય છે. જ્યારે આંખો ખુલે છે અમુક સમય પછી ત્યારે તેની સામે પેલી મહિલા હોય છે, તેનો ભાઈ હોય છે, તેનો જમાઈ હોય છે અને અન્ય તેની સાથે હતા તે લોકો હોય છે.
આ તમામ લોકો તેને ધમકી આપે છે કે તારા ઘરનાને નથી કહેવાનું વગેરે વગેરે, પણ કોઈને આ વાત નથી કરવાની. ત્યારબાદ પેલી છોકરીના ઘરના આવે છે, તે આને શોધતા હોય છે. તે છોકરી ઘરે આવી જાય છે, પરંતુ ના તો તે બોલે છે, સુમી છે, તે સુમસામ રહે છે, જેથી કરીને તેના પરિવારજનો તેમને પૂછે છે કે કઈ રીતે તું કેમ આમ છે. એટલે તે પોતાના પરિવારને આખી વાત કરે છે કે આ રીતને મારી સાથે વિધિ કરવામાં આવી, આવું આવું કરવામાં આવ્યું, મને નગ્ન કરવામાં આવી, અને આ લોકો એનો પણ આ ભૂવાઓ આનંદ ઉઠાવતા હતા. આ વાતની તેના ઘરનાને જાણ કરતાં તેના ઘરના છે તે ત્યાંનું શાયદ ગામની એક પંચાયત જેવું હોય છે ત્યાં આ રજૂઆત કરે છે, કારણ કે એ છોકરીનું લગ્ન કરવાની ડર હોય છે કે સમાજની અંદર તેની ઇજ્જત જશે, આવું આવું વગેરે વગેરે, જેથી કરીને પંચાયત આને હેન્ડલ કરતી હોય છે, પંચ હોય છે પંચો. ત્યારબાદ આખો મામલો છે તે વધારે આ સમગ્ર મામલો છે તે આખરે છોટાઉદેપુરના કવાડ પોલીસ સ્ટેશને પહોંચે છે. કવાડ પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ પોલીસ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરે છે. આ તમામમાંથી એક વ્યક્તિ હોય છે જેને પોલીસ ઝડપી પાડે છે, બીજા લોકો ફરાર છે. આ જેને ઝડપે છે તેને સ્ટેટસ હોય છે મોબાઈલનું, સ્ટેટસમાં તે નોટોનો બંડલ હોય છે તે નીચે પાથરેલા હોય છે તેવું પણ જોવા મળે છે. પોલીસ આ સમગ્ર મામલે હાલ તપાસ કરી રહી છે. એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે 40 કરોડ રૂપિયાની લાલચે આ મહિલા આ કિશોરીને ત્યાં લઈ ગઈ હતી અને આ વિધિ કરાવી હતી. મુદ્દો એ હતો કે જ્યાં આ લોકો વિધિ કરે છે ત્યાં કિશોરીને જે જગ્યાએ ઊભી રાખે છે, અથવા તો એ વિધિ પૂર્ણ થયા બાદ કિશોરી જ્યાં બતાવે છે એ જગ્યા ઉપર ખોદકામ કરવાથી 40 કરોડ રૂપિયા મળશે, આવું પેલા એ લોકોએ આને મહિલાને કીધું હોય છે. સાથે એ પણ કીધું હોય કે આ છોકરી બોલતા બોલતા મંત્ર અડધા જ બોલ્યા છે, થોડી વાર બાદ તે ચૂપ થઈ ગઈ છે, જેને લઈને આ વિધિ અધૂરી રહી ગઈ છે, એટલે હવે 15 દિવસ પછી ફરી વિધિ કરશું, આવું કહે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. ત્યારબાદ આ લોકો આ છોકરીને તેના ઘરે લઈ જાય છે અને આખો મામલો છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસ આ તમામની શોધખોળ કરી રહી છે, એક વ્યક્તિ પકડાણો છે, પરંતુ હજુ એ નથી જાણવા મળ્યું કે આ બંને ભૂવા અથવા તો તાંત્રિક જે પણ હતા આ મેઇન સૂત્રધાર આ બંને લોકો છે જેણે 40 કરોડ રૂપિયા કાઢવાનો દાવો કર્યો હતો તે કોણ છે, તેનું નામ હજી સુધી સામે નથી આવ્યું. આ તમામ લોકો હાલ ફરાર છે, પોલીસ તેને શોધી રહી છે. આગામી દિવસોમાં આના ખુલાસા થશે, જ્યારે આ લોકોને અટકાયત કરવામાં આવશે, પકડવામાં આવશે, ત્યારે આખો મામલો શું છે તે બહાર આવશે. પરંતુ અત્યારે પ્રાથમિક રીતે આ એપ્રિલ મહિનાનો બનાવ છે, ફરિયાદ થોડી લેટ થઈ છે, પ્રાથમિક રીતે એ જાણવા મળ્યું છે કે 40 કરોડ રૂપિયા જમીનમાંથી ખોદીને કાઢવાનો દાવો થયો હતો અને જેને લઈને આ વિધિ કરવામાં આવી હતી. અમે આપને સાવધાન કરવા માટે આવા વિડીયો બનાવીએ છીએ, આપને સચેત કરવા માટે, છતાં પણ ઘણા બધા લોકો છે તે આવા ભૂવા ભરાડીમાં પડે છે. અમે એવું નથી કહેતા કે તમામ લોકો ખોટા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં ઢોંગ થઈ રહ્યો છે અને આવા ઢોંગીઓ જે ઝડપાઈ રહ્યા છે એ તમામને અમે આપને વિડીયોના માધ્યમથી આવું બનતું હોય ભૂવા ભરાડીનું તો આપને સચેત થાવ એ માટે અમે સતત આવા વિડીયો આપના સમક્ષ લાવી રહ્યા છે. અગર આપને વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી અમને ફોલો કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશનો એ આપણા સુધી મળતા રહે. ધન્યવાદ.